ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. આણંદ શહેરનો વ્યસ્ત અને ટ્રાફિકના ભારણથી ખખડધજ બનેલો વાલેજ ઓવરબ્રિજના સમારકામ માટે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વાલેજ ઓવરબ્રિજ એ શહેરના વ્યસ્ત ગણાતા બ્રિજમાંનો એક છે, તેમજ ભારે વાહનોની અવરજવર અને ટ્રાફિકના કારણે બ્રિજ પર અકસ્માતો સર્જાતા હોય છે. તો બ્રિજના બંને તરફ જંગલી વનસ્પતિ અને મોટા ઝાડ ઉગી નીકળેલા છે, જેના કારણે બ્રિજમાં ઊંડે સુધી ઝાડના મૂળિયાના કારણે બ્રિજની અંદરની મજબૂતી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ચોમાસામાં વરસાદી પાણીના કારણે બ્રિજના કેટલાક ભાગો મોટા ભાગના ખાડા પડતા હોય છે. સંબંધિત તંત્ર દ્વારા સમારકામ કરી તો દેવાય છે, પરંતુ બ્રિજની મજબૂતી અને ટ્રાફિકના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે અવરજવર કરતા વાહન ચાલકોને પણ બીક રહેતી હોય છે. કેટલીક વખત સ્થાનિકો દ્વારા બ્રિજને નવો અને પહોળો બનાવવા માટે અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે. હાલ બ્રિજના રિપેરિંગ અને મેન્ટેનન્સના ભાગરૂપે સરકારમાંથી 3 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતને લઈને અમારા દ્વારા સંબંધિત અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બ્રિજની ફિટનેસ વર્ષમાં 2 વખત તપાસણી થતી હોય છે. હાલ બ્રિજ ફિટ છે અને તેને કોઈ નુકસાન નથી થાય તેવું અમને જણાવવામાં આવ્યું હતું. નવીન બ્રિજ માટે પણ પ્લાન એસ્ટિમેટ મૂકી દેવાયો છે, જેના ભાગરૂપે બ્રિજની બંને તરફના ઝાડ વનસ્પતિ દૂર કરીને સીસી કરવામાં આવશે, તેમજ જરૂરિયાત મેન્ટેનન્સ પણ કરવામાં આવશે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.